नमो वीतरागाय नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वत्सायानं नमो लोई सव साहुनं ऐसो पंच नमुक्कारो सव पापणासनो मंगलानं च सवेसिं पड़वं हवै मंगलं ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद महात्माओं, खसकशे गेर बीजा पग फाट्यो ने कीधु कोई ने तप निपुणे ले बीजा तप वापण ने कमीशन लाभ लुटरो घेर बैठा महंगाई मात पुछ सस्तो करना वर्ती घेर बैठा थोड़ुज आ
आयुष तप नित पियो छूटे मोह घेर बैठा कुण कुण मारो हाचु सगलू आवे भानज घेर बैठा छोरा बेरी घेर पण मा चाले वाका समझे आत ध्यान घेर बैठा अथड़ा मन मा साम सामी हूँ तू कर वे घेर बैठा क्लेशो वधता कुतरा वढ़ता ध्यान घेर बैठा कोई नी पड़ी नथी कहीं अपो ध्यानो ये घेर बैठा एक बीजा पर वाद प्रतिवाद दूर ध्यानो ये कारी मांदगी मा कष्ट पीड़न घेर बैठा खुली कषाई स्वार्थ बुद्धि दुख तपवे घेर बैठा हतिनी शंकता जी सबंधे झूठो घेर बैठा शंका हती जे पर भूप रे याद आव्या घेर बैठा मारा जेवो मूर्ख ना कोई खूर्यू ज्ञान घेर बैठा दादा केवल ज्ञान दाता मोक्ष खोले तपने जोता दादा केवल मोक्ष दाता ज्ञान खोले तपने जोता दादा केवल दाता मोक्ष खोले तपने जोता। इंटरनेट कनेक्शन स्लो थाय छे घणी वार एटले कदाच वच्चे बंद थई गयो। बहुत सुंदर कविराज नु पद माण्यु आपणे। कलियुग नी अंदर बधी ज वस्तु मोंघी थती जाय। कविराज कहे छे के फक्त कलियुग मां तप ज एवुं छे के जे एकदम सस्तु बनतुं जाय छे। के छे सौथी सस्तामां सस्तु होय तो के कलियुग नी अंदर तप छे। ज्यां जुओ त्यां घेर बैठा जे तप निरंतर थया करे। जेटला जेटला प्रतिकूल संजोगों आवे या कलियुग नी अंदर खरेखर बहुज मोटू अंतर तप बने छे। तमे ज्यां जाओ त्यां ट्रेन मां जाओ बजार मां जाओ
કોઈ પણ જગ્યાએ જાઓ એટલી બધી માણસોની ભીડ અને એ ભીડની અંદર જ્યાં જાઓ ત્યાં નિરંતર પ્રતિકૂળતાઓ બધી રોડ ઉપર પણ પ્રતિક્રમતા ઘરમાં પણ પ્રતિકૂળતા પોતાને જે ના ગમતું હોય એવું જ બધું બન્યા કરે કોઈ જગ્યાએ લાઈનમાં ઉભા હોય અને પાછળથી આવેલા માણસો એકદમ તરત આગળ જઈને ટિકિટ લેવા માંડે એ તરત જ આપણા મનની અંદર એકદમ બૂમાબૂમ શરૂ થાય કે લા ભાઈ અમે ઉભા છે અમે પણ ટિકિટ લેવા ઉભા છે એ વખતે સાંભળે નહીં અને પોતે પોતાની રીતે ચાલે બધા એટલું બધું મનની અંદર ઉદ્વેગ ઉભા થાય કેટલાક જગ્યાએ તો ધક્કાઓ મારીને પણ પેલા ચડી જતા હોય જ્યાં જ્યાં જઈએ ત્યાં નરી પ્રતિકૂળતા 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 આયા જ કરે આ કાળની અંદર સૌથી વધારે આ પ્રતિકૂળતાના સંજોગો ડગલે ને પગલે દરેક વ્યક્તિને મળ્યા જ કરે ઘરની અંદર ચાર વ્યક્તિ હોય પણ ચારેયની જુદી જુદી પ્રકૃતિ હોય એકને બેસવાનું ગમે ત્યાં આગળ એકને સુવાનું ગમે એકને સુવાનું હોય તો કે બેસવાનું નહીં ગમતું ખાવાની બાબતોમાં પણ એક કે મને તો આવું જ ભાવે પેલા કે મને તો આવું જ ભાવે પ્રકૃતિની એટલી બધી વિભિન્નતા હોય જેના કારણે દરેકના મનની અંદર આજે બહુ જ મોટા ઉદ્વેગો જોવા મળે કોઈ પણ જગ્યાએ કળ વળે નહીં પોતાનું જે ધારેલું હોય એના કરતા ઊંધું થાય પોતાના છોકરાઓ જ્યારે પોતાની સામે થાય પોતાની કોઈ વાત માને નહીં ત્યારે અંદર થયા કરે કે આવું કેમ થાય છે આપણે કેટલાય લોકોના સારા કામ કર્યા હોય છતાંય પણ આપણી જોડે જ્યારે લોકો ખરાબ વર્તન કરે ત્યારે આપણા મનની અંદર બહુ જ મોટા પ્રશ્નો ઊભા થાય કે મારી જ સાથે કેમ લોકો આવી રીતે વર્તે છે દરેક સમયે જુદા જુદા સંજોગોમાં આ જે તપ છે કળિયુગમાં એ ડગલે ને પગલે બધાને જોવા મળે આપણે કોઈ દિવસ કોઈનું અપમાન કર્યું ના હોય છતાંય પણ આપણે જેના કામ કરેલા હોય એ જ લોકો આપણું અપમાન કરી જાય આપણે જે વાત કહીએ એ વાત એને સમજાય નહીં ત્યાં આગળ શું થાય તો કે અંદર બહુ મોટા મનની અંદર ઉદ્વેગ ચાલે આ બધા માનસિક બધા ઉદ્વેગોની સાથે સાથે પોતાના શારીરિક ઉદ્વેગો પણ આવે ઉંમર થાય અને દર દુખે કમર દુખે પગ દુખે ઊંઘ આવે નહીં આ બધા જે માંદગીના સંજોગો આવે છે એ સંજોગો પણ માણસને બહુ જ મોટા તપની અંદર લઈ જાય છે જ્યાં સુધી માણસને અજ્ઞાન હોય છે ત્યાં સુધી આવા પ્રતિકૂળ સંજોગો એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરાવે છે અને પછી જ્યારે એને પોતે કોણ છે એનું ભાન થાય છે
ત્યાર પછી આવા જ દુઃખના સંજોગો એ તપમાં કન્વર્ટ થાય છે. એટલે દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે મહાત્માઓને હવે દુઃખ રહ્યું નહીં, મહાત્માઓને હવે દુઃખના જે સંજોગો જાગે છે એ ખરેખર તપના સંજોગો છે. અને આ જે તપના સંજોગો છે એ એને જ્ઞાન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જેટલા જેટલા રિલેટિવની અંદર, વ્યવહારની અંદર પ્રતિકૂળ સંજોગો આવે તે પણ કુદરતી રીતે એ આવેલા પ્રતિકૂળ સંજોગોમાં પોતાનું મન તો બરાબર બૂમાબૂમ કરતું હોય, મારે જ કેમ આવું બને છે, મેં કેટલાય વખત આ કામવાળાઓને કેટલું સરસ સાચવું છું, બીજા કોઈ સાચવતા નથી, અને મારા જ ઘરે મહેમાન આવે ત્યારે આવતા નથી, એટલે ત્યાં આગળ એટલી બધો ઉદ્વેગ થાય. જ્ઞાન લીધા પછી પણ આપણને આ ખબર છે, છતાં પણ મનની અંદર જે પેલો ઉદ્વેગ થાય છે, પોતાની બુદ્ધિ એકદમ ગુસ્સાની અંદર લાવી દે છે, કે બધાનું કારણ શું છે, તો કે આ જે ઉદ્વેગ આવે છે બધા એ હવે તપ કરવાના સંજોગ આવે છે. જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી બિલકુલ સહન થતું નહોતું, પોતાનું જે ધારેલું હોય, પોતાની ગમતી અવસ્થા સિવાયનું કંઈક આવે તો તરત જ એ પોતે બિલકુલ સહન કરી શકે નહીં, અને પોતાનો જે ગુસ્સો હોય, પોતાનો જે ક્રોધ હોય એ સામા નિમિત્ત ઉપર એ નીકળ્યા વગર રહે જ નહીં એને. કારણ કે પોતે હું જ કરું છું એવું જે ભાન છે એના કારણે મને જ આવા કેમ સંજોગો આવે છે, મારું જ કેમ લોક સાંભળતા નથી, મેં એમને કહેલું છતાં પણ એમણે કેમ આવું ના કર્યું, ત્યારે પોતાનો અહંકાર, પોતાની બુદ્ધિ એટલી બધું ભયંકર અંદર યુદ્ધ શરૂ કરી દે છે. જ્યારે પોતે કોણ છે એનું ભાન નથી, અજ્ઞાન છે, ત્યારે શું થાય છે, તો કે પૂર્વભવમાં જે હિસાબો બાંધેલા એના આધારે આજે આવા કામવાળા, આવા છોકરાઓ, ઘરના વ્યક્તિઓ બધા આવા મળ્યા આપણને. એટલે જૂની એ લોકોના વ્યવહારની અંદર પૂર્વભવે આપણે જે લોન લીધેલી, આપણે જે હિસાબ બાંધેલા એના આધારે આજે આપણને આવા મળ્યા છે, અને આજે ફરીથી આપણે એની સામે ગુસ્સે થઈએ, ક્રોધ કરીએ, એની જોડે વેરઝેર કરીએ, ત્યાં ફરી પાછી આપણે લોન લઈએ છીએ. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જૂની લોન ચૂકવે છે અને નવી લોન લે છે. જ્ઞાન મળ્યા પછી પોતે હું શુદ્ધાત્મા થયા પછી હવે શું થાય, તો કે હવે જૂની જે લોન છે એ તો આવવાની જ, એ તો આપણે ભરપાઈ કરવાની જ છે, પણ હવે આપણે નવી લોન લેતા નથી, આને દોષિત જોતા નથી.